અત્યાર સુધી આપણે પૂર્ણાંક સંખ્યા એટલે શું, પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય છે અને પૂર્ણાંક સંખ્યાઓની ક્રમબદ્ધતા વિશે સમજ્યા હતા. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તેમજ પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી વિશે સમજશું. તો પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો શું કરવાનું? તો અહીંયા આપણી પાસે બે સંખ્યા આપેલી છે જે ધન પૂર્ણાંક છે બંને. તો બંને ધન પૂર્ણાંક છે તો વત્તા ત્રણ વત્તા વત્તા બે તો શું થાય? ત્રણ વત્તા બે એટલે કે પાંચ. તો નિશાની પણ વત્તાની જ આવે, બરોબર. તો આ ધન પૂર્ણાંકનો સરવાળો તમે કરો છો ત્યારે ત્રણ વત્તા બે એટલે કે પાંચ, બરોબર. હવે જ્યારે ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવાનો આવે ત્યારે શું કરવાનું? તો કે અહીંયા ઓછા બે વત્તા ઓછા એક આવ્યું, તો અહીંયા બે નિશાની ભેગી આવી વત્તા અને ઓછા, તો શું કરવાનું? તો અહીંયા આપણે ઓછા અને વત્તાનો નિયમ, જેમ કે વત્તે વત્તે વત્તા થાય, વત્તે ઓછે ઓછા થાય, ઓછે ઓછે વત્તા અને ઓછે વત્તે ઓછા, બરોબર. તો આ નિયમ તમારે ત્યાં લાગુ કરવાનો થાય. તો અહીંયા શું આવશે? તો કે વત્તા અને ઓછા એટલે કે આ નિયમ આવશે કે વત્તે ઓછે શું થાય? ઓછા થાય. તો તમારે અહીંયા શું કરવાનું? ઓછા બે ઓછા એક કરવાના આવે તો પણ પાછું ઓછા બે ઓછા એક આવ્યું તો પાછું ઓછે ઓછે વત્તા આવ્યું તો શું કરવાનું થાય? તો ત્યારે પાછું તમારે સરવાળો કરવાનો થાય. તો જવાબ શું આવે? ત્રણ આવે. પણ બંને ઋણ સંખ્યા છે તો તમારે નિશાની પણ કઈ આવે? ઋણ સંખ્યાની જ આવે, બરોબર. તો આ પૂર્ણાંક સંખ્યાઓમાં જ્યારે ધન પૂર્ણાંક હોય ત્યારે તો તમારે કંઈ વિચારવાનું ન આવે, પણ જ્યારે ઋણ પૂર્ણાંક હોય ત્યારે તમારે આ નિશાનીઓ જે છે એ ધ્યાનમાં લેવી પડે. તો તેનું તમને નિવારણ શું મળે? તો કે જ્યારે આપણે બે ધન પૂર્ણાંકનો સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે એને સાદી આપણે જે સરવાળો કરીએ એ રીતે સરવાળો કરી લેવાનો, પણ ઋણ પૂર્ણાંકનો સરવાળો કરીએ ત્યારે તેને પહેલાં ઉમેરવાનું અને પછી નિશાની એમાં કઈ મૂકવાની? તો કે ઓછાની, બરોબર. તો આપણે શું કર્યું? બે વત્તા એક કરી અને ત્રણ આવ્યું અને એમાં નિશાની કઈ મૂકી? ઓછાની. આ જ્યારે ઋણ પૂર્ણાંકનો સરવાળો હોય ત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, બરોબર. હવે અહીંયા વત્તા આઠ વત્તા ઓછા સાત આપેલા છે તો એને કઈ રીતે કરવાનું? તો એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે તો અહીંયા વત્તે ઓછે શું થાય? ઓછા થાય એટલે કે વત્તા આઠ ઓછા સાત આવું બનશે. તો હવે એક વત્તા છે એક ઓછા છે તો શું કરવાનું? ઓછા કરવાના. તો એક વધે આઠમાંથી સાત જાય તો અને નિશાની કોની મૂકવાની? તો કે જ્યારે તમારી પાસે આવી રીતે તમને રકમ આપેલી હોય કે જ્યાં એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય ત્યારે તમારે નિશાની મોટો જે પૂર્ણાંક હોય એની મૂકવાની આવે એટલે કે વત્તાની મૂકવાની આવે, બરોબર. હવે અહીંયા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક આપેલો છે તો અહીંયા વત્તા વત્તા આપેલા છે તો એમાં કંઈ નિશાની બદલશે નહીં, પણ દસ વત્તા પાંચ આવું થશે તો ઓછા અને વત્તા આવ્યું તો શું કરવાનું? ઓછા કરવાના. તો ઓછા કરીએ તો પાંચ વધે દસમાંથી પાંચ જાય તો અને નિશાની કોની મૂકવાની? તો કે મોટા પૂર્ણાંકની. તો મોટો પૂર્ણાંક કયો છે? તો કે દસ. તો એની નિશાની શું છે? ઋણ. તો આપણે નિશાની કઈ મૂકશું? ઋણની. એટલે કે જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરી ત્યારે પહેલાં આપણે કરવાની બાદ બાકી અને પછી નિશાની કઈ મૂકવાની? મોટા પૂર્ણાંકની, બરોબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક આપેલો હોય ત્યારે, બરોબર. હવે સંખ્યા રેખા ઉપર આપણે સરવાળો અને બાદબાકી કરવાના થાય તો એ કઈ રીતે કરવાના થાય? તો કે જ્યારે સંખ્યા રેખા ઉપર સરવાળો કરવાનો કે ત્યારે તમારે પહેલાં એક સંખ્યા રેખા બનાવવી પડે, બરોબર. આ સંખ્યા રેખા આપણે બનાવીએ એમાં વચ્ચે ઝીરો, એની જમણી બાજુએ ધન પૂર્ણાંક આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બરોબર. અને ડાબી બાજુએ કયું આવે? ઋણ પૂર્ણાંક આવે ઓછા એક ઓછા બે ઓછા ત્રણ ઓછા ચાર ઓછા પાંચ, બરોબર. હવે અહીંયા ત્રણ વત્તા પાંચનો આપણે સંખ્યા રેખા ઉપર સરવાળો કરવાનો કીધો છે તો ક્યાંથી ચાલુ કરવાનું? તો કે ત્રણથી, બરોબર. એમાં વત્તા પાંચ કરવાના છે, બરોબર. એટલે કે પાંચ ઉમેરવાના છે એટલે તમારે સંખ્યા રેખા ઉપર તમે ઉમેરો તો તમને મોટી સંખ્યા મળે. તો મોટી સંખ્યા ઉપર કઈ રીતે મળે? તો કે શૂન્યથી જમણી બાજુએ મોટી સંખ્યા મળે એટલે આપણે શૂન્યથી જમણી બાજુએ ખસવાનું થાય. તો આપણે ત્રણથી ચાલુ કર્યું છે તો પાંચ ઉમેરવાના છે તો પાંચ વાર આપણે સંખ્યા રેખા ઉપર ખસવું પડશે, બરોબર. આ પાંચ વાર આપણે ખસ્યા સરવાળો કરવામાં તો આપણે શું જવાબ મળ્યો? તો કે આઠ. તો ત્રણ વત્તા પાંચનો જવાબ શું મળે છે આપણે? આઠ. તો સંખ્યા રેખા વડે તમારે આ રીતે સરવાળો કરવાનો થાય. હવે અહીંયા બે ધન પૂર્ણાંક હતા એવી જ રીતે બે ઋણ પૂર્ણાંકનો સરવાળો સંખ્યા રેખા દ્વારા કરવાનો છે. તો પહેલાં તો શું કરશું? આપણે સંખ્યા રેખા બનાવશું, બરાબર. શૂન્ય એક
બે ત્રણ ચાર પાંચ છ સાત, એવી રીતે શૂન્યની ડાબી બાજુએ કઈ આવશે? ઋણ પૂર્ણાંક. ઓછા એક, ઓછા બે, ઓછા ત્રણ, ઓછા ચાર, ઓછા પાંચ, ઓછા છ, ઓછા સાત. હવે અહીંયા ઓછા બે વત્તા ઓછા ચાર કરવાનું કીધું છે, તો આપણે શું કરશું? ઓછા ચાર કરશું, બરોબર. હવે ઓછા ઓછા બેથી ચાલુ કરશું, તો ઓછા બેમાં ઓછા ચાર ઉમેરવાના છે, તો આપણે ઉમેરીએ તો આપણે મોટી સંખ્યા મળે. પણ અહીંયા વત્તા ઓછા ઓછા થાય છે, એટલે કે આપણે નાની સંખ્યા તરફ જવાનું આવે. એટલે કે શૂન્યથી નાની સંખ્યા ઋણ પૂર્ણાંકમાં જોતી હોય તો ડાબી બાજુએ ખસવાનું આવે. હવે ચાર વાર આપણે ડાબી બાજુએ ખસવાનું આવે, તો એક, બે, ત્રણ અને ચાર, તો જવાબ શું મળે? ઓછા છ. એટલે કે ઓછા બે વત્તા ઓછા ચારનો જવાબ શું મળે? ઓછા છ. આ રીતે તમે સંખ્યા રેખાની મદદ લઈ અને સરવાળા પૂર્ણાંક સંખ્યાઓના કરી શકો. હવે એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી, તો બાદબાકી કરવામાં શું કરવાનું? તો કે વત્તા આઠ ઓછા વત્તા ત્રણ આપેલા છે, તો અહીંયા બે નિશાની ભેગી થઈ ઓછા અને વત્તાની. તો આપણે અહીંયા જોયું કે ઓછે વત્તે શું થાય? ઓછા થાય. તો અહીંયા આપણે નિશાની વચ્ચે કઈ મૂકવાની આવશે? ઓછાની. એટલે કે વત્તા આઠ ઓછા ત્રણ, બરાબર. વત્તા આઠ ઓછા ત્રણ કરો એટલે કે આઠમાંથી ત્રણ જાય તો શું વધે? તો કે પાંચ. અને નિશાની કોની મૂકવાની? તો કે મોટા પૂર્ણાંકની, એટલે કે આઠની. તો વત્તા પાંચ શું થાય તમારો જવાબ? હવે એવી રીતે અહીંયા બે ઋણ પૂર્ણાંક આપેલા છે જેની બાદબાકી કરવાની છે. તો કે ઓછા આઠ ઓછા ઓછા ત્રણ આપેલા છે, તો અહીંયા બે નિશાની ભેગી થઈ તો ઓછે ઓછે શું થાય? વત્તા. એટલે કે ઓછા આઠ વત્તા ત્રણ, પણ અહીંયા પાછું ઓછા વત્તા આવ્યું તો શું કરવાનું? તમારે બાદબાકી કરવી પડે. એટલે કે ઓછા આઠ વત્તા ત્રણ એટલે કે પાંચ મળે તમને, અને નિશાની કયા પૂર્ણાંકની? મોટા પૂર્ણાંકની મૂકવાની આવે. તો અહીંયા તમે જોયું આપણે કઈરી બેમાં બાદબાકી જ, પણ અહીંયા ધન પૂર્ણાંક હતા તો જવાબ વત્તા પાંચ મળતો હતો, અને અહીંયા ઋણ પૂર્ણાંક છે તો જવાબ ઓછા પાંચ મળે છે, બરાબર. હવે જે રીતે આપણે સંખ્યા રેખા ઉપર સરવાળા કર્યા એ જ રીતે સંખ્યા રેખા ઉપર બાદબાકી કરવાની આવે. તો પહેલાં તો સંખ્યા રેખા આપણે બનાવશું. આ સંખ્યા રેખા આપણે બની ગઈ. હવે વત્તા બેથી ચાલુ કરવાનું છે, એટલે કે શૂન્યની આ બાજુ ધન પૂર્ણાંક, ધન પૂર્ણાંકથી આપણે ચાલુ કરીએ. એમાંથી ઓછા કેટલા કરવાના છે? તો કે ધન પૂર્ણાંક એક જ ઓછું કરવાનું છે. એટલે ઓછા કરીએ એટલે આપણે નાની રકમ મળે, તો નાની રકમ જ્યારે આપણે મળે ત્યારે આપણે શૂન્યની નજીકમાં જવું પડે. એટલે કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ ખસવાનું આવે, તો આપણે ડાબી બાજુએ એક જ ખસવાનું છે, કારણ કે એક જ ઓછા કરવાના છે. તો આપણે જવાબ શું મળે? તો કે વત્તા એક. આ રીતે તમે સંખ્યા રેખા ઉપર બાદબાકી ધન પૂર્ણાંકની કરવાની થાય. હવે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો શું કરવાનું? તો અહીંયા ઓછા ચારથી આપણે ચાલુ કરવાનું છે, તો ઓછા ચારથી આપણે ચાલુ કરીએ, પણ અહીંયા બે નિશાની ભેગી થઈ તો એમાં ઓછા ચાર વત્તા બે કરવાનું છે. એટલે કે ઓછા ચાર વત્તા તમે બે કરો તો તમારે શૂન્ય બાજુ ખસવું પડે, બરાબર. તો શૂન્ય બાજુ તમારે બે વાર ખસવાનું આવે, એટલે એક અને બે, તો જવાબ શું આવે? ઓછા બે, બરાબર. આ રીતે તમે સંખ્યા રેખાની મદદથી સરવાળા તથા બાદબાકી કરી શકો.